પ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની જે મળી રહ્યા છે અમદાવાદથી. નારોલ વિશાલા રોડ પર આગ લાગી છે. ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે અને ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. તો ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. છેલ્લા અડધા કલાકથી આગ લાગેલી છે અને આગને બુઝાવવા માટે ફાયર વિભાગે પ્રયત્નો શરૂ કર્યા છે. તો સતત પાણીનો માર્ગ ચલાવવામાં આવી રહ્યો છે નારોલ વિશાલા રોડ પર. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આગ કેટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું છે અને ભંગારના ગોડાઉનમાં આગ લાગી અને આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી. તો હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને સતત આગને કાબૂમાં લેવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. તો અમદાવાદમાં નારોલ વિશાલા રોડ પર આગ લાગેલી છે અને ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. તો આગના જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભંગારના ગોડાઉનમાં લાગેલી આગના દ્રશ્યો છે અને કયા કારણસર આગ લાગી છે તે જાણી શકાયું નથી અને છેલ્લા અડધા કલાકથી આગ લાગેલી છે. ત્યારે આગ વધુ ફેલાય નહીં તેના માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે અને આગ પર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. તો ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધરેલા છે અને કયા કારણસર આગ લાગી છે તે જાણી શકાયું નથી. તો આ ભંગારનું ગોડાઉન જે આવેલું છે નારોલ વિશાલા રોડ પરનું, તેના દ્રશ્યો અને ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. તો ભંગારના ગોડાઉનમાં જે આગ લાગેલી છે અને ભંગાર જે અલગ અલગ પ્રકારનો હોય છે જેમાં જ્વલનશીલ પદાર્થ પણ હોય જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. હું સિનિયર ફાયરમેન કમ ટેલિફોન ઓપરેટર છું ને સાઈડમાં મારી આ ફરજ બજાવી રહ્યો છું. આજે જે રીતે આગ લાગી હતી, કઈ જગ્યાએ આગનો બનાવ હતો, કેટલી જગ્યાએ આગનો બનાવ હતો, અત્યારે હાલની પરિસ્થિતિ શું છે? હાલની પરિસ્થિતિમાં એવું છે કે આ જ માલિકનું બીજું ગોડાઉન પીપળા જતું ત્યાં અમે એ આગ કાબૂ કરી અને અહીંયા આવેલા છે ને ત્યાં આગળ આગ કાબૂમાં થઈ ગઈ છે ને અહીંયા કંટ્રોલમાં છે.